અને એ વિમાન જ્યારે વીરપુરના પાદરથી જાય છે તો વીરપુરના લોહાણામાં એક ટીલિયો નામનો એક યુવાન વેપારી એ રોજ જલારામ બાપાની મસ્કરી કરતો. જલારામ બાપા જ્યારે એ અતિથિઓની રાહ જોઈને ઊભા હોય, જમાડતા હોય, પીરસતા હોય તો ટીલિયો મસ્કરીને કરીને કહેતો કે હે જલા ભગત, તમારો અંતકાળ આવશે ને તો તમને લેવા માટે વિમાન આવશે વૈકુંઠથી. તો બાપા હસીને એવું કહેતા કે ટીલિયા, એ તો હવે હરિની ઈચ્છા. પણ ટીલિયાએ કીધું, બાપા જો વિમાન આવે તો મને ભૂલતા નહીં, મને ભેગો લઈ જાજો. તો જલારામ બાપાએ એ ટીલિયાને પ્રોમિસ આપેલું કે ટીલિયા, હું તને વચન આપું કે જો ખરેખર વૈકુંઠથી વિમાન આવશે તો હું તારી રાહ જોઈશ. તો આજે વિમાન આવી ગયું. જલારામ બાપા એ વિમાનમાં બેસીને વૈકુંઠ જાય છે. વીરપુરના એ પાદરે વિમાનને રોકવા માપ્યું. બાપાએ પાર્ષદોને કીધું કે થોડી વાર રાહ જુઓ. તો કે કેમ? તો કે મારો ટીલિયો જેતપુર શોપિંગ કરવા ગયો છે. ત્યારે વીરપુરનું શોપિંગ જેતપુર થતું, એટલે હટાણું હોય ને એ જેતપુર જઈને બધા કરતા વેપારીઓ. એટલે ટીલિયો એ જેતપુરમાં શોપિંગ કરવા ગયો હોય, એ પોતાનું એ શોપિંગ કરીને આવતો હોય, ઊંચકીને ચાલીને આવતો હોય, એવામાં વિમાન બાપાએ રોકાવ્યું હતું. અને વિમાનમાંથી બાપાએ જવાબ આપ્યો કે ટીલિયા એ ટીલિયા. ટીલિયો ચારે બાજુ જોવા લાગ્યો કે આ તો જલા ભગતનો અવાજ છે. જોયું તો બાપા વિમાનમાં બેઠા હતા. ટીલિયાએ આ વિટનેસ છે, ટીલિયાએ એણે વર્ણન કરેલું છે કે વિમાન કેવું લાગતું હતું. તો બાપા વિમાનમાં બેઠા, ટીલિયાએ જોયું તો બાપા તો વિમાનમાં, એટલે ટીલિયાએ ફરી પાછી મસ્કરી કરી બાપાને. બાપાએ કીધું, ભાઈ ટીલિયા સાંભળ, તું કહેતો હતો ને કે વિમાન આવે વૈકુંઠથી તો મને ભૂલતા નહીં, આ પ્રભુનું વિમાન આવ્યું, વૈકુંઠ જાઉં છું અને તને વચન આપેલું એટલે તારી રાહ જોઉં છું, લે મારો હાથ પકડ, આવી જા વિમાનમાં, મારો પણ બેડો પાર, તારો પણ બેડો પાર. નારદજી ભક્તિ સૂત્રમાં કહે છે, સતરતી સતરતી અન્યાસ પિતારતી. સંત એવા છે કે પોતે તરતા આવડે ને, પોતે તો તરી જાય પણ બાજુમાં કોઈ ડૂબતું હોય ને એને તારતા જાય. તો જલારામ બાપાએ ટીલિયાને હાથ લંબાવ્યો કે આવતો રે વિમાનમાં બેસી જા, બેડો પાર, જન્મ મરણના ચક્રમાંથી છૂટી જાય. પણ ટીલિયો હતો એ ભ્રમિત થઈ ગયો અને એમ થયું કે આ બધું આવો સપનું છે કે આ હકીકત છે, અને ભ્રમિત થઈ ગયો. બાપાનો હાથ પકડ્યો નહીં, પાર્ષદોએ વિમાન ચલાવ્યું અને એવી રીતે બાપા વિમાનમાં બેસી અને ભગવાનના ધામને પ્રાપ્ત થયા. ટીલિયો આ બાજુ આ ઘટના પછી વીરપુરમાં આવે છે. વીરપુરમાં જુએ છે તો દરેક દુકાનો બંધ છે, ચારે બાજુ એકદમ શાંતિ સ્થપાઈ ગઈ. ટીલિયાને આશ્ચર્ય થયું, ગામમાં શું બન્યું? લોકોને પૂછે શું બન્યું? તો ગામના લોકોએ કીધું, લે ટીલિયા તને ખબર નથી, આપણા જલા ભગત ભગવાનના ધામમાં ગયા. અને એ શબ્દો સાંભળીને ટીલિયો સમજી ગયો, આ તો ખુદ બાપા વિમાનમાં મારી રાહ જોતા હતા. પણ સકલ પદાર્થ હે જગમાહી, ભાગ્યહીન નર પાવત નાહી, મારા જલારામ બાપા એટલા દયાળુ એટલા કૃપાળુ કે હું એની મસ્કરી કરતો અને કહેતો કે વિમાન આવે તો મારી રાહ જોજો, પણ એ છતાં મારી રાહ જોઈ, પણ મારા નસીબમાં ક્યાં કે હું વૈકુંઠમાં જાઉં. અને એ જિંદગીભર જીવ્યો ત્યાં સુધી, રડ્યો, અફસોસ કર્યો અને માથા પછાડ્યા.